हेलो ऑल, माय सेल्फ खुशाली कथिरिया। इन टुडेस लेक्चर वी डिस्कस अ कास्केडिंग एंड कास्केड लेस। ओके, इन प्रीवियस वीडियो वी डिस्कस अबाउट द रिकवरेबिलिटी। ओके, रिकवरेबिलिटी एंड ई रिकवरेबिलिटी, दे आर द कंटिन्यू ऑफ शेड्यूल। ओके, शेड्यूल आप कया कया जो होता है तो सीरीज नॉन सीरीज, ओके सीरियल नॉन सीरियल। सेकेंड वन एम आप शू जो तो कि एम जो आप जुड़े एम शेड्यूल कई कई टाइप ना हो। ओके, तो एक शेड्यूल जो है कई कई टाइप ना, तो कि कन्फ्लिक्ट शेड्यूल ने व्यू व्यू। ओके, एनी पछी आपणे शू जोयुं हतुं तो के एनी पछी आपणे जोयुं हतुं रिकवरेबिलिटी। रिकवरेबिलिटी कई कई टाइप्सनी होय छे, तो के बे, एक तो रिकवरेबिलिटी अने एक ई रिकवरेबिलिटी। रिकवरेबिलिटी एटले शू तो के कमिट नथी थतुं, एबोर्ट थई जाय छे, रोल बेक थाय छे, तो भी ए शू करशे तो के इटसेल्फ पोतानी जाते ज એ શું થઈ જશે તો કે રિકવર થઈ જશે, અને એ જે કંઈ બી શેડ્યુલ છે એ શું આપશે તો કે ગેરેન્ટેડ આપશે કે એ જે કંઈ બી આઉટપુટ છે એ શું છે તો કે કમિટ થઈ જશે। જ્યારે ઈ રિકવરેબિલિટી એટલે શું, તો કે એ શેડ્યુલ છે એ કમિટમેન્ટ નથી આપતું, ઇટ મીન્સ કે કમિટ નથી થતું, કમ્પ્લીટ નથી થતું એક્ઝિક્યુશન એનું, અને એ એબોર્ટ થઈ જાય છે, અને જે કંઈ બી સિસ્ટમમાં જે છે રોલ બેક કરે છે, એટલે જે કંઈ બી મેમરીઝ જે છે બફર એ ઇરેઝ કરી દે છે, અને એ ટાઈપનું। બરાબર, હવે આપણે જે જોવાનું છે એ કાસ્કેડિંગ એન્ડ કાસ્કેડલેસ જોવાનું છે। તો કાસ્કેડિંગ અને કાસ્કેડલેસ શું છે એ આપણે ડિસ્કસ કરીએ। કાસ્કેડિંગ ઇઝ ઇફ ઇન શેડ્યુલ ફેલર ઓફ વન ટ્રાન્ઝેક્શન બિકોઝ સર્વર અધર ડિપેન્ડન્ટ ટ્રાન્ઝેક્શન ટુ રોલ બેક ઓર એબોર્ટ, ધેન સચ અ શેડ્યુલ ઇઝ કોલ્ડ કાસ્કેડિંગ રોલ બેક ઓર કાસ્કેડિંગ એબોર્ટ ઓર કાસ્કેડિંગ શેડ્યુલ। ઇટ સિમ્પલી લીડ્સ ટુ ધ વેસ્ટેજ ઓફ કમ્પ્યુટર સીપીયુ ટાઈમ। These cascading rollbacks occur because of dirty read problems. Okay, આ જે કઈ બી છે એ કાસ્કેડિંગ ની ડેફિનેશન છે, એ શું કહેવા માંગે છે? કાસ્કેડિંગ ની ડેફિનેશન માં એ લોકો એવું કહે છે કે જ્યારે કોઈ સિસ્ટમ છે એ ફેઇલ થઈ જશે, ઓકે, અને સિસ્ટમમાં જે ફેઇલ થઈ ગયું, ઓકે, સપોઝ કે તમે કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું છે, ટ્રાન્ઝેક્શનમાં ઇન્સ્ટ્રક્શન છે એક્ઝિક્યુટ થાય છે, ઓકે, પણ એ જે ઇન્સ્ટ્રક્શન છે તમારું ફેઇલ થઈ જાય છે, તો તમારી સાથે સાથે જે તમારા ડિપેન્ડન્ટ ટ્રાન્ઝેક્શન હશે એ ફેઇલ નથી થતા, એ શું થઈ જાય છે તો કે કમિટ થઈ જાય છે, અને એનું એક્ઝિક્યુશન શું થાય છે તો કે અકર થાય છે, અને એ કમિટ થઈને ડેટાબેઝમાં એ એન્ટ્રી કરી દે છે, પણ એક્ચ્યુઅલમાં એ શું છે તો કે રોંગ છે। એટલા માટે એ શું થયું તો કે ડર્ટી રીડ પ્રોબ્લેમ, એને આપણે ડિટેલ્સમાં સ્ટડી કરીએ એક એક્ઝામ્પલ લઈને। આ એનું એક્ઝામ્પલ મેં એનું થિયરેટિકલ પોર્શન જે છે આપણે અત્યારે ડિસ્કસ કરવાના છીએ, એનું થિયરેટિકલ પોર્શન મૂક્યો છે જે અહીંયા આગળ ડિસ્કસ કરશે। ફર્સ્ટ આપણી પાસે એક શેડ્યુલ છે, શેડ્યુલમાં T1, T2, T3 એન્ડ T4 એમ કરીને ચાર ટ્રાન્ઝેક્શન છે। ચાર ટ્રાન્ઝેક્શનમાં ટ્રાન્ઝેક્શન વન છે એમાં શું છે તો કે રીડ એન્ડ રાઇટ પ્રોબ્લેમ છે, ઓકે, પછી તો કે T2માં રીડ પ્રોબ્લેમ રીડ છે એ, T3માં રીડ, T4માં રીડ। હવે એની સાથે સાથે આપણે એની જે કાંઈ બી એના એક્સપ્રેશન છે, મતલબ જે કાંઈ બી એના ઇક્વેશન છે એ આપણે જોઈ લઈએ। ફર્સ્ટ જે છે એ ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે 100, એને આપણે રીડ કરવાનું છે। ડબલ્યુ એ શું કરે છે તો કે 100માંથી, મતલબ મેઇન એ ડેટાબેઝમાં જે એની વેલ્યુ છે એમાંથી ને શું કરે છે તો કે 25 માઇનસ કરે છે, અને પછી તો કે એ જે કાંઈ બી વસ્તુ છે એને શું કરે છે રીડ બીજા ટ્રાન્ઝેક્શનમાં, ખાલી આ જે અપડેટ થયા છે એ રીડ કરે છે, ઓકે। તો એ એક્ઝિક્યુશનનું આઉટપુટ કંઈક આવું આવશે કે ફર્સ્ટ આપણું જે રીડ ઓપરેશન છે એમાં એની વેલ્યુ ડેટાબેઝમાંથી રીડ કરે છે એટલા માટે 100, સેકન્ડ ઓપરેશન છે એનું આઉટપુટ આવશે 75, ઇટ મીન્સ કે એની વેલ્યુ 75, અને પછી એની વેલ્યુ બધામાં સેમ જ આવે છે, શું કામ તો એ બધી જ વેલ્યુ જે છે એ શું છે તો કે રીડ કરે છે ટ્રાન્ઝેક્શન T2, T3 એન્ડ T4માં, કોઈ રાઇટ ઓપરેશન થતું નથી। પણ હવે પ્રોબ્લેમ એક એ થાય છે કે શું થયું તો કે સપોઝ કે આજે મારી T1 એક્શન છે, T1 ટ્રાન્ઝેક્શન છે એ શું થઈ જાય છે તો કે ફેઇલ થઈ જાય છે, ઓકે। આ ફેઇલ થયું એટલે શું થયું તો કે આ લોકોએ તો કમિટ કરી દીધું છે T2, T3 એન્ડ T4 એ, કે મારું જે કંઈ બી ટ્રાન્ઝેક્શનનું એક્ઝિક્યુશન હતું, ઇન્સ્ટ્રક્શનનું એક્ઝિક્યુશન હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હું કમિટ કરું છું। કમિટ થયું એટલે શું થયું તો કે ડેટાબેઝમાં જે એની વેલ્યુ હતી 100 એના બદલે શું થઈ જશે તો કે 75। બટ હવે જે ફેઇલ થયું T1 ટ્રાન્ઝેક્શન, એટલે T1 ટ્રાન્ઝેક્શન ફેઇલ થયું એટલે આપણી એસિડ પ્રોપર્ટીની ફર્સ્ટ પ્રોપર્ટી શું કહે છે, એટોમિસિટી। તો કે એટોમિસિટી એવું આપણને કહે છે કે કાં તો ટ્રાન્ઝેક્શન છે એ 100% એક્ઝિક્યુટેડ કન્ડિશનમાં હોવું જોઈએ, મતલબ કમિટ કન્ડિશનમાં હોવું જોઈએ, અધરવાઇઝ એ શું હોવું જોઈએ તો કે એબોર્ટ થયેલું હોવું જોઈએ, ઓકે। તો એ એબોર્ટ
થાય છે, તો હવે શું કરશે? તો કે રોલ બેક થઈને એબોર્ટ થઈ જશે. એટલે શું? તો કે જે કંઈ બી ચેન્જીસ લોકલ મેમરીમાં થયા છે, ઓકે, એ ચેન્જીસ જે લોકલ મેમરીમાં થયા હતા, ઓકે, આ લોકોએ 75 કર્યું હતું એ મેઇન ડેટાબેઝમાં, શું કામ? તો કે આ કમિટ થઈ ગયું હતું. પણ હવે જે આ જે વસ્તુ છે એ ક્યાં હશે? તો કે લોકલ ડેટાબેઝમાં, શું કામ? તો કે આની વેલ્યુ જે છે એ ક્યાં ચેન્જ થઈ હશે? તો કે હજુ ને હજુ ખાલી લોકલ ડેટાબેઝમાં ચેન્જ થઈ હશે. જ્યારે આની વેલ્યુ, તો કે મેઇન ડેટાબેઝમાં એની વેલ્યુ જે આજે આપણે રીડ કરી છે એની બદલે શું થઈ જશે? તો કે 75. પણ હવે આ ફેલ થયું એટલે શું કરશે? તો કે 75ની બદલે 100. આ જે 100 થયા એ કઈ જગ્યાએ થયા છે? તો કે આપણા લોકલ ડેટાબેઝમાં. અને આ જે વસ્તુ ચેન્જીસ થઈ છે ક્યાં છે? તો કે મેઇન ડેટાબેઝમાં. હવે બંને એ શું થયું? તો કે બંને મિસમેચ થયા. મતલબ થવું તો જોઈએ ને, આ 75ને એકચ્યુઅલમાં ક્યાંથી આવ્યા હતા? તો ક્યાંયથી ન જ આવ્યા હતા ને. પણ એ શું કર્યું? તો કે એઝ અ મેઇન ડેટાબેઝમાં એને 75 જ રાખ્યા. અને આમાં શું બતાવે છે? તો કે 100. આ તો એવું થયું કે તમારા તમારા એકાઉન્ટમાંથી પૈસા છે કટ થઈ ગયા છે, તો બી તમારે શું બતાવે છે? તો કે તમારે એઝ યુઝ્યુઅલ પૈસા જ બતાવે છે, બીજાના એકાઉન્ટમાં એ પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે, એ ટાઈપનું. તો શું કરવું પડશે? તો કે આપણે જે કંઈ બી આ જે વસ્તુ છે મેં હાઈલાઇટ કરી છે એ શું છે? તો કે બધી જ કન્ડિશન છે, બધા ટ્રાન્ઝેક્શન છે, એને શું કરવા પડશે? તો કે એબોર્ટ કરવા પડશે. ઓકે, તો આ છે કાસ્કેડિંગનો પ્રોબ્લેમ. કે કાસ્કેડિંગમાં જો કોઈ રાઇટ ઓપરેશન છે એ લાસ્ટમાં પરફોર્મ થયું છે અને જો બીજા એને ફોલો કરે છે, અને જો રાઇટ ઓપરેશન જે કંઈ બી ટ્રાન્ઝેક્શનને પરફોર્મ કર્યું છે અને કોઈ બી ફેલર આવ્યું એમાં, હાર્ડવેર કે સોફ્ટવેર ફેલર, તો એને શું કરવું પડશે? તો કે એને એબોર્ટ કરવું પડશે. મતલબ પોતે તો એબોર્ટ થાય છે, પોતે તો એ અપડેટ કરી આવે છે, પણ એ ક્યાં કરે છે? તો કે લોકલ ડેટાબેઝમાં. કેમ કે એને નથી ખબર કે T2, T3 અને T4 ઓલરેડી લોકલ ડેટાબેઝની બદલે મેઇન ડેટાબેઝમાં કમિટ કરી આવ્યા છે, અપડેટ કરી આવ્યા છે. તો એ શું કરશે? તો કે પોતે તો ફેલ થયું છે અને બીજાને બી ઇન્ફોર્મ કરશે. મતલબ એને કરવું પડશે કે ભાઈ તું બીજા જે કાંઈ બી જ્યાં જ્યાં અપડેટ કરી આવ્યા છો એ શું કરો? તો કે એ એબોર્ટ કરો, ફેલ કરો. ઓકે, તો આ હતું તમારું કાસ્કેડિંગનું એક્ઝામ્પલ, જેની થિયરી મેં આગળ અહીંયા આગળ લખી છે. ઓકે, આ જે થિયરી છે એ આની છે. હવે આ શું થયું? તો કે ડર્ટી રીડ પ્રોબ્લેમ થયો. ઓકે, આ એ જ છે. હવે એનું સોલ્યુશન શું થયું? તો કે આ જે થયું એ ડર્ટી રીડ પ્રોબ્લેમ, અહીંયા આગળ જે વાત કર્યો ને, ડર્ટી રીડ પ્રોબ્લેમ. ઓકે, તો કે એમાં આગળ એક તો એણે શું કર્યું? તો કે સીપીયુનું મેમરી છે એ યુઝ કરી છે. અહીંયા આપણે શું કરી? તો કે સીપીયુની મેમરી છે યુટિલાઇઝ કરી છે. તો એક તો સીપીયુની મેમરી એણે યુટિલાઇઝ કરી, સાથે સાથે શું કર્યું? તો કે એ ડર્ટી રીડ પ્રોબ્લેમ, ડર્ટી રીડ મતલબ એકચ્યુઅલમાં નથી પણ એ તો બી શું કરે છે? તો કે એક્સેસ કરે છે, એ ટાઈપનું થયું ને. સપોઝ કે તમે કોઈ એક્ઝામ લખો છો, કોઈ ક્લાસનો એક ટોપર છે, ઓકે, એ ક્લાસના ટોપરે તમે કોઈ એક ક્વેશ્ચનનો આન્સર લખ્યો છે. ઓકે, એ ક્વેશ્ચનનો આન્સર એવો છે કે એ લખતા ગયા લખતા ગયા, પણ હવે તમારી એની પાછળ જે સ્ટુડન્ટ બેઠો છે T2 નંબરના રોલ નંબરનો, એણે એનામાંથી કોપી કર્યું, T3 એનામાંથી કોપી કર્યું, T3 T2 માંથી કોપી કર્યું, T4 T3 માંથી કોપી કર્યું. પણ હવે શું કહે છે? તો કે આખો ક્વેશ્ચન લખાઈ ગયા પછી T1 એવું કહે છે કે ઓ આ તો ખોટો છે, તો શું થશે? તો કે T2ને બી ખોટો થશે, T3ને બી ખોટો થશે, T4ને બી ખોટો થશે. શું કામ? તો કે એને T1ની કોપી કરી છે. મતલબ કોપી પેસ્ટ કરશો ત્યારે આવા કાંઈ પ્રોબ્લેમ જે છે એ શું થશે? તો કે અકર થશે. ટ્રાન્ઝેક્શનની બાબતમાં સમજાવવા માટે વાત કરું છું. ઓકે, તો આ હતું એ કાસ્કેડિંગનો પ્રોબ્લેમ. ઓકે, તો તમે તમારી રિયલ ટાઈમ લાઈફ સાથે એને કમ્પેર કરી શકો. નેક્સ્ટ એનું જે સોલ્યુશન છે કે જે એબોર્ટ થઈ જાય છે. ઓકે, તો દર વખતે તો એક એક ટ્રાન્ઝેક્શન આપણે કેટલી વાર ગોતવા જવાના કે આ એની વેલ્યુ કોણે કોણે યુઝ કરી છે, અને એ ટ્રાન્ઝેક્શન મે બી એ ટ્રાન્ઝેક્શન 100 ઓફ ટ્રાન્ઝેક્શન હોય તો પછી એ બધા એમાં ગોતી ગોતીને એ જે કોઈ બી એબોર્ટ કરવું ટ્રાન્ઝેક્શન, એના બદલે કાસ્કેડ લેસે શું કર્યું? તો કે કાસ્કેડ લેસે ડર્ટી રીડ પ્રોબ્લેમનું સોલ્યુશન આપવાની ટ્રાય કરી. લાઈક શું? તો કે કાસ્કેડ એક્ઝામ્પલ છે મારો કે સેમ ટુ સેમ મેં T1, T2, T3, T4 લીધું છે. ઓકે, અને મારો એ જ એક્ઝામ્પલ છે, એ રાઇટ કરે છે અને રીડ કરે છે, અને બીજા બધા શું કરે છે? તો કે એ રીડ કરે છે. ઓકે, હવે એ શું થયું? તો કે સપોઝ કે મેં અહીંયા આગળ રીડ કર્યું છે. ઓકે, પણ હવે ક્યાંથી પ્રોબ્લેમ ક્યારે આવે છે? તો કે આ કમિટ કરી દે, આ કમિટ કરી દે અને આ કમિટ કરી દે અને આ ફેલ થાય, ત્યારે શું આવે છે? તો કે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. તો અહીંયા આગળ સોલ્યુશન શું છે એનું? તો કે હું એવું કહું છું કે T1 જ્યાં સુધી કમિટ નહીં કરે ત્યાં સુધી T2, T3 અને T4 છે ને એ રીડ ઓપરેશન છે એ પરફોર્મ નહીં કરી શકે. રીડ ઓપરેશન ઇટ મીન્સ
એનું રીડ ઓપરેશન પરફોર્મ નહીં કરી શકે. સપોઝ કે ટી વન ટ્રાન્ઝેક્શન છે એને રાઇટ ઓપરેશન કોની ઉપર પરફોર્મ કર્યું છે, તો કે એ વેલ્યુ ઉપર, ઓકે, એના કેરેક્ટર ઉપર. તો એની એના જેટલા બી એની વેલ્યુ જે જે જગ્યાએ યુઝ થાય છે ને, ટી ટુ, ટી થ્રી, ટી ફોર કે બીજા કોઈ ટ્રાન્ઝેક્શનમાં, તો એ ત્યાં આગળ કોઈ વેલ્યુ છે રીડ નહીં કરી શકે. કોની વેલ્યુ? તો કે એની. શું કામ? તો કે એ જ્યાં સુધી ટી વન કમિટ નહીં કરે, સક્સેસફુલી મેઇન ડેટાબેઝમાં અપડેટ નહીં કરી આવે, ત્યાં સુધી શું થશે? તો કે ત્યાં સુધી એ આર એ, ટી ટુ નો આર એ, ટી થ્રી નો આર એ અને ટી ફોર નો આર એ શું કરશે? તો કે કમિટ, મતલબ સોરી, એ વેલ્યુ છે એ યુઝ નહીં કરી શકે. એટલે અહીં આગળ આપણે શું કર્યું? તો કે એ વેલ્યુ છે એ રીડ નહીં કરી શકે. શું કામ? તો કે જ્યાં સુધી ટી વન છે એ કમિટ ના કરે. પણ અહીં આગળ પાછો એક પ્રોબ્લેમ અકર થયો, કે સપોઝ કે આપણે એવું કીધું છે અહીં આગળ કે રાઇટ જે છે એ આપણે કર્યું છે, તો કમિટ નહીં થાય ત્યાં સુધી આપણે કોઈ વેલ્યુ છે રીડ નહીં કરી શકે. પણ જો રાઇટ થતું હોય તો તો આપણી પાસે કોઈ એક તો એનું સોલ્યુશન શું છે? એમ કે સપોઝ કે અહીંયા આગળ મેં રાઇટ કર્યું છે, રાઇટ એ કરીને મેં રીડ કર્યું, એટલે હું અહીંયા શું કરીશ? તો કે અહીંયા આગળ અપર કરવાની ના પાડીશ, મતલબ એ અપડેટ કરવાની ના પાડીશ. કાં તો અહીંયા ડબલું હશે તો એ ના પાડી દઈશ કે અહીંયા કમિટ થાય ત્યાં સુધી તમે વેઇટ કરો. પણ આ જ રીતે હવે અહીંયા આગળ આ જે રાઇટ ટી થ્રીમાં છે એની બદલે ટી ટુમાં હોય તો તો પ્રોબ્લેમ અકર થયો ને, તો શું થશે? તો કે અહીંયા આગળ ટી વન, ટી ટુ, ટી થ્રીનું આપણે એક્ઝામ્પલ એઝ યુઝ્યુઅલ લીધું, તો આર એની જે વેલ્યુ છે એ તો રીડ કરીને એને રાઇટ કરી દીધી, તો અહીંયા 75 થઈ ગઈ. પછી તો કે અહીંયા આગળ સપોઝ કે આ અહીંયા આગળ તમે સમજી લો, બરોબર, સોરી, તો આ શું થયું? તો કે અહીંયા આગળ મેં જે મારું રાઇટ પહેલું કરેલું હતું ને, ઓકે, મેં અહીંયા આગળ શું કર્યું? તો કે રાઇટ એ કર્યું હતું. પછી મારે શું કરવું છે? તો કે એની વેલ્યુ જ મારે રાઇટ કરવી છે, તો એની માટે મેં શું માગ્યો? તો કે એક્સેસ. તો એક્સેસ એ શું કરશે? તો કે પ્રોવાઈડ કરશે. શું કામ? તો કે કાસ્કેડિંગ લેસ. કાસ્કેડ લેસ શું છે? કાસ્કેડ લેટ ઇટ મીન્સ કે કોઈ રાઇટ ઓપરેશન પરફોર્મ થયું છે, પછી કોઈ રીડ ઓપરેશન પરફોર્મ નહીં થઈ શકે જ્યાં સુધી એ ટ્રાન્ઝેક્શન છે એ કમિટ નહીં થાય ત્યાં સુધી. પણ એવો કોઈ પ્રોબ્લેમ, એવું કોઈ સોલ્યુશન નથી, કે એવું કોઈ રૂલ નથી કે રાઇટ ઓપરેશન કર્યા પછી એની ઉપર પાછું રાઇટ ના કરી શકો. તો આ શું થયું? તો કે એ કાસ્કેડ લેસનો બી એક પ્રોબ્લેમ જનરેટ થયો છે, પ્રોબ્લેમ છે અકર થયો છે, કે સપોઝ કે અહીંયા 100 છે, અહીંયા 25 છે, ઓકે, 25 માઇનસ થાય છે એટલે આની વેલ્યુ શું આવશે? તો કે 75. હવે એ 75 છે એ અહીંયા શું થાય છે? તો કે એઝ અ એ યુઝ થાય છે, એટલે 75 માઇનસ 25 એટલે શું થશે? તો કે 50. એટલે ડેટાબેઝમાં શું થશે? આ કમિટ થઈ જશે, એટલે તો કે 50 એ આવી જશે મેઇન ડેટાબેઝમાં. પણ હવે આ વેલ્યુ જે છે, આ ટ્રાન્ઝેક્શન છે એ ફેલ થઈ ગયું, તો તો ડેટાબેઝમાં તો 100 રહેવું જોઈએ ને, કે આ ટી વન ટ્રાન્ઝેક્શન છે એમાં કોઈ 25 માઇનસ થયા જ નથી. પણ એ શું થશે? તો કે 100ની બદલે 50 થઈ જશે. અને જે કાંઈ બી આપણો જે પ્રોબ્લેમ છે એ શું જનરેટ થયો? તો કે કાસ્કેડ લેસમાં બી પ્રોબ્લેમ જનરેટ થયો. તો તમારે એક એક્ઝામમાં એ થોડું ધ્યાન રાખવાનું કે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે કયો પ્રોબ્લેમ શું છે એમ, ઓકે. તો કે રિકવરેબિલિટી એટલે શું? તો કે જે કાંઈ બી ટ્રાન્ઝેક્શન એબોર્ટ થઈ જાય અથવા તો રોલ બેક થાય, ઓકે, અને તો બી એ શું કરશે? તો કે ફરી વાર એક્ઝિક્યુટ કરીને પોતાની જે કાંઈ બી મેઇન જે એક્ઝિક્યુશન છે એ શું કરશે? તો કે ફરી વાર કરશે, અને જે કાંઈ બી રિકવર જે ડેટાબેઝ છે એને શું કરશે? તો કે રિકવર કરી લેશે, જે કાંઈ બી ચેન્જીસ થયા છે એ રબ કરી દેશે, ફ્લશ કરી દેશે, ઓકે. પછી સેકન્ડ, તો કે ઈ રિકવરેબલ એટલે શું? તો કે ડેટાબેઝમાં છે ને એ ચેન્જીસ છે એ તો થશે તો ખરી, પણ એ શું થશે? તો કે એ જે ચેન્જીસ છે એ રબ નહીં કરી શકે કાસ્કેડમાં, બરોબર. તો આ હતું એ તમારું ઈ રિકવરેબલ. કાસ્કેડિંગમાં શું થશે? તો કે કાસ્કેડિંગમાં ડર્ટી રીડ પ્રોબ્લેમ જનરેટ થશે, કે ફેલ થઈ ગયું જો મેઇન આપણું ટ્રાન્ઝેક્શન તો બીજાને શું કરવું પડશે? તો કે એબોર્ટ. એ કાસ્કેડિંગનું કાસ્કેડ લેસ શું આપે છે? તો કે સોલ્યુશન આપે છે. એ શું સોલ્યુશન આપે છે? તો કે એ સોલ્યુશન એવું આપે છે કે એને રીડનો એક્સેસ જ ના આપો, પણ જો રાઇટ હોય તો પાછો આપણી પાસે એ પ્રોબ્લેમ જનરેટ થઈને આવ્યો. તો તમે આ રીતે તમારું કાસ્કેડ, કાસ્કેડિંગ, કાસ્કેડ લેસ, રિકવરેબિલિટી એન્ડ ઈ રિકવરેબિલિટી, એ રીતે તમારા ચાર જે પાર્ટ છે એક્ઝામમાં તમને એ રીતે પૂછી શકે કે કાસ્કેડિંગ ને કાસ્કેડ લેસમાં ડિફરન્સ શું છે, રિકવરેબિલિટી અને ઈ રિકવરેબિલિટીમાં શું ચેન્જીસ છે. તો એ રીતે તમારે એ મેન્ટલી અને
એ રીતે પ્રિપેર રહેવાનું એક્ઝામ્પલ સાથે કે કઈ રીતે તમે એને એક્સપ્લેન કરો છો. ઓકે, સો થેન્ક યુ.